નમસ્તે મિત્રો મિત્રો આજે આપણે મળીશું સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના મિત્ર શ્રી રાધાજીને, જેઓ આપણને નવા દ્રષ્ટિકોણની શિબિર વિશે સરસ રીતે સમજાવશે. નમસ્તે રાધાજી. પ્રણામ પ્રણામ રીતાજી. સન ટુ હ્યુમન શું છે અને એ મેડિટેશન છે, યોગા ટાઈપ છે, ડાયટ ટાઈપ છે કે પછી આર્ટ ઓફ લિવિંગ ટાઈપ છે? જી, સેન્ટ હ્યુમન ફાઉન્ડેશન એક નોન પ્રોફિટેબલ નોન કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન છે કે જેની સ્થાપના 11 વર્ષ પૂર્વ પૂજ્ય પરમ આલયજીના દ્વારા કરવામાં આવી છે. આખી ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સુંદર નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે અને એક જ ધ્યેય લઈને કામ કરી રહી છે. બેસિક આપણું જીવન કઈ રીતે સુંદર બને, સંપૂર્ણતઃ આ શિબિરનું જે સૂત્રધાર છે, કરતા હર્તા છે, તે પૂજ્ય પરમ આલયજી છે અને એણે એમના ઉપર એક રિસર્ચ શરૂ કરી. એ ખુદ એક એક્સ બિઝનેસમેન છે અને એમને જ્યારે ખબર પડી આજથી 25 વર્ષ પહેલા કે હું અહીંયા આ પૃથ્વી પર પૈસા કમાવા માટે નહીં પણ પોતાની જાતને કમાવા માટે આવ્યો છું, ત્યારથી એને પોતાની સમય અને પોતાનું જીવન પોતાને કમાવા માટે લગાવી દીધું અને ત્યારબાદ તે પોતાની ખોજ પર, એક મોટી ખોજ પર લાગે નીકળ્યા. તમે આમાં કેવી રીતે જોડાણા? જેવી રીતે તમને જણાવ્યું મેં આ શિબિર વિશે, એવી રીતે 3 વર્ષ પહેલા મારી ઉંમર 20 વર્ષની હતી, આજે મારી ઉંમર 24 વર્ષ છે. તો 3 વર્ષ પહેલા હું એક જોગર્સ પાર્ક પર દોડવા જઈ રહી હતી. હું સુરત થી છું, કારણ કે મારી હેલ્થ વધારે હતી. યસ, મારું નામ શ્રી રાધા છે અને હું સુરત થી છું. સુરત ગુજરાત થી ગુજરાતી ફેમિલીને બિલોંગ કરું છું અને એઝ અ યુથ લાઈફમાં બહુ મોટા મોટા પ્રશ્નો હોય છે, તો હું પણ બધી જગ્યાએ શોધવા જતી હતી કે મને બહુ મોટું નામ કમાવું છે, લાઈફમાં એક સારી વેલ સેટલ જિંદગી જીવવી છે, જીવન બહુ સારું જીવી શકાય, તે માટે હું ઘણા બધા સેમિનાર, વર્કશોપ, મોટિવેશનલ સ્પીચીસ ને ઘણું બધું સાંભળતી રહેતી હતી. મતલબ કે જ્યાંથી કંઈ પણ જાણવા મળે તો હું ત્યાં પહોંચી જતી હતી, એ ભારતના કોઈ પણ ખૂણે કેમ નહીં હોય. તો તેવી જ રીતે હું ઘણી બધી ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા કોર્સિસ કરવા માટે પણ ગઈ. મેં મોદીજી સાથે એનજીઓમાં જોડાઈને ઘણા કાર્યો પણ કર્યા. તે દરમિયાન કોલેજમાં મેં કમ્પ્યુટર એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને એ પછી ઘણા બધા એનજીઓ માટે મને ખૂબ સુંદર રીતે કાર્ય કરવાનો મોકો મળ્યો. બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં મેં કશ્મીર થી કન્યાકુમારી સુધીની મોટર બાઇક પર બાઇક યાત્રા કરી, પરંતુ હું જોતી હતી કે આટલા મોટા મોટા સપનાઓ તો છે પણ મારું શરીર છે એટલું સફિશિયન્ટ તેને પહોંચી નથી શકતું, એટલી ઉર્જા નથી કે આ બધા સપનાઓને હું પૂરા કરી શકું. આટલી નાની ઉંમરમાં ઘણી બધી બીમારીઓ પણ હતી અને આ કમજોર શરીર હતું. સૌથી પહેલા તો 3 વર્ષ પહેલા મારું વજન 71 કેજી હતું અને આળસ એટલી બધી હતી કે ઘરે બેડ પર સુતા સુતા મમ્મી પાસેથી પાણીનો ગ્લાસ મંગાવતી એમ, અને થોડી જાડી હતી તો દોડવા પણ જતી હતી જોગર્સ ટ્રેક ઉપર. તો ટ્રેક પર દોડવા જતી હતી ને મેં એક બેનર જોયું, જે મારી પાછળ પર તમે જોઈ રહ્યા છો, તેવું બેનર મેં જોયું અને વાંચ્યું કે નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર, પ્રવચન નહીં પ્રયોગ. તો મારા મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો કે આજ સુધી તો મેં ઘણું બધું સાંભળ્યું, ઘણા બધા સેમિનાર વર્કશોપ બધું જોઈન કર્યું, પણ આ એક નવા જ પ્રકારનું મને કંઈક લાગ્યું. તો મેં જલ્દી મોબાઈલ ફોન કાઢ્યો અને એને ઓનલાઈન સર્ચ કર્યું કે આ છે શું ખરેખર, અને મને એટલું સુંદર રીતે એમાં જાણવા મળ્યું 1 મિનિટના નાના વિડીયો ક્લિપમાં, અને મેં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને આ શિબિરમાં ગઈ. આ શિબિરમાં જઈને મેં જાણ્યું કે આજ સુધી હું જીવનમાં જે કંઈ કરી રહી છું તે વગર સિક્વન્સનું કરી રહી છું. થોડી વાર એક્સરસાઇઝ, યોગા, એરોબિક્સ, ઝુમ્બા કે કોઈ ડાયટ કરી લીધી તો અધૂરા અધૂરા રિઝલ્ટ મળ્યા, કોઈ દિવસ પૂરું કમ્પ્લીટ રિઝલ્ટ નહીં મળ્યું. અને જ્યારથી મેં મારી સિક્વન્સથી વસ્તુને સમજી કે હું જે પણ કંઈ કરી રહી છું આ જે શરીરથી અને આ બ્રેઇનથી, એના વિશે તો મને નોલેજ જ નથી, એના નિયમોની તો મને ખબર જ નથી. એક એક્ઝામ્પલ લઈએ, તમારી પાસે 2 વ્હીલર 4 વ્હીલર કોઈ વ્હીકલ હશે, રાઈટ? કઈ વ્હીકલ છે તમારી પાસે? બંને છે, 2 વ્હીલર પણ છે અને 4 વ્હીલર પણ છે. 2 વ્હીલર પણ છે. 4 વ્હીલર કઈ છે તમારી પાસે? સ્વિફ્ટ ડિઝાયર. સ્વિફ્ટ ડિઝાયર, બહુ સુંદર. એનું એન્જિન માં શું તમે ફ્યુલ નાખશો તો એ સ્વિફ્ટ ડિઝાયર ચાલશે? પેટ્રોલ. પેટ્રોલ નાખશો તો ચાલશે. કેટલાની હશે અંદાજે સ્વિફ્ટ ડિઝાયર?
1-1 લાખની હશે. દસ 1 લાખની, ચલો માની લો 10 લાખની કાર છે. હવે માની લો કે એક સન્ડે ની શુભ સવાર થાય છે અને તમારી પૂરી ફેમિલી એવું ઈચ્છે છે કે આજે લોનાવાલા ટ્રીપ પર જઈને આવે, તો તમારી પૂરી ફેમિલી કારમાં બેસી ગઈ છે, અંકલ પણ બેસી ગયા છે અને તમે લોકો નીકળી ગયા છો હાઈવે પર. હવે એકદમથી તમે બાજુની સીટ પર બેઠેલા, ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર, અને તમે જોયું કે પેટ્રોલ ખતમ થવા આવી રહ્યું છે, મતલબ હાર્ડલી 5 મિનિટ્સ કાપશે આ કાર, રાઈટ? તો તમે એકદમથી કીધું અંકલને કે જુઓ જુઓ કારમાં તો પેટ્રોલ જ નથી. તો અંકલે સર્ચ કર્યું કે પેટ્રોલ પંપ નજીકમાં ક્યાં છે, તો એમને ખબર પડી કે 15 મિનિટ પછી પેટ્રોલ પંપ આવશે, પણ હવે તો ગાડી 2 મિનિટ પણ નહીં ચાલે. તો સામે તમારી નજર ગઈ તો ચાની લારી હતી. તો તમે અંકલને કીધું એક કામ કરો, જ્યાં સુધી પેટ્રોલ નથી કોઈ હેલ્પ પણ નથી મળી શકતી અહીંયા, તો આપણે આમાં ચા પુરાવી લઈએ. તો તમે પુરાવી દઈશો? ના, નહીં પુરાવી. પાકું. હવે બાળકો પણ કહેશે કે આંટી સાચું કહે છે, પુરાવી દો અંકલ, પેટ્રોલના ભાવ પણ કેટલા મોંઘા છે અત્યારે, ઓપ્શન નથી, તો થોડી વાર ચા પુરાવી લો પછી પેટ્રોલ પુરાવી લેશો. તો પુરાવી લેશો? પુરાવી. ચલો માની લો કે નાખી દીધું પેટ્રોલ, પેટ્રોલની એન્જિનમાં ચા નાખી દીધું, તો શું થશે એન્જિનની હાલત? નહીં ચાલે, બગડી જશે. બગડી જશે. બહુ સુંદર વાત કહી તમે. તો એ કારની વેલ્યુ 10 લાખ છે માની લો, હે ને? હવે સેકન્ડ સિચ્યુએશન સમજે. હવે આપણે નવા વર્ષમાં લોકોના ઘરે જઈએ છે, કોઈ પ્રેમથી આવીને ગરમા ગરમ ચા આપે છે, આપણે શું કરીએ છીએ? પી લઈએ છીએ. પી લઈએ છીએ. ઈમાનદારીથી તમે જવાબ આપ્યો છે, આપણે પી લઈએ છીએ. આ જે જીવિત કારમાં આપણે જે જીવી રહ્યા છે, આ શરીરની કિંમત કેટલી છે રીટાબેન? એની તો કિંમત 1 કરોડ આપી જ ના શકાય. ના, 1 કરોડ 2 કરોડ માં ના કહી શકાય. આની કિંમત નહીં કરી શકાય, એવું છે? અમૂલ્ય છે. અમૂલ્ય છે કે બનાવવું પડે છે શરીરને? અમૂલ્ય બનાવવું પડે છે. બિલકુલ સાચી વાત. એક કાચના ટુકડામાંથી હીરાને તરાશવો પડે છે, એક પથ્થરમાંથી મૂર્તિને નિખારવી પડે છે. એવી જ રીતે આપણને જે મરેલી કાર છે એની વેલ્યુ ખબર છે, 10 લાખ 15 લાખ 1 કરોડ માની લો, તો એમાં પેટ્રોલનું ડીઝલ, પેટ્રોલનું એન્જિન હશે તો પેટ્રોલ પુરાવીશું, ડીઝલનું એન્જિન હશે તો ડીઝલ પુરાવીશું. પરંતુ આજે જીવિત ગાડીથી આપણું આખું જીવન જીવીએ છીએ, પૈસા કમાવીએ છીએ, આખા ઘરને સંભાળીએ છીએ, મોટો અભ્યાસ કરીએ છીએ, જે પણ કોઈ લાઈફમાં કાર્ય કરે છે એ આ શરીર અને આ બ્રેઇનથી કરે છે. પણ આજે આપણને આના ફ્યુલના વિશે નથી ખબર. આજે હોટલ જઈએ છીએ, મેરેજમાં જઈએ છીએ, જે પણ કોઈ પરોસે તે ગમે ત્યારે નાખી દઈએ છીએ. એક બીજું એક્ઝામ્પલ લો, તમારા ઘરે વોશિંગ મશીન છે છે ને? તો વોશિંગ મશીન તમે ખરીદવા જાઓ એ પહેલા એના બધા ફીચર્સ ની જાણકારી લો છો, લીધી હશે, રાઈટ? લીધી હશે. તો હવે માની લો કે તમે વોશિંગ મશીન ખોલીને એમાં તમે કપડા નાખ્યા અને વોશિંગ મશીન ચાલુ કરી દીધું, સર્ફ પાણીને બધું અંદર નાખીને બધું કમ્પ્લીટ કરીને વોશિંગ મશીન ચાલુ થઈ ગયું. હવે 2 મિનિટ પછી તમારો દીકરો આવે છે અને એ કહે છે કે મારું ટી શર્ટ નાખી દે. પછી 10 મિનિટ પછી તમારી દીકરી આવીને કહે છે કે મારો ડ્રેસ નાખી દે. તો તમે 2-2 મિનિટે વોશિંગ મશીન નું હેન્ડલ ખોલીને એમાં કપડા નાખશો? નહીં નખાય. એક સાથે જ નાખી દેશો ને? હા, સાચી વાત છે. હવે એની સાથે આ બીજી સિચ્યુએશન ને સમજો. આપણે કોઈના ઘરે બેસવા જઈએ છીએ, કોઈ એક ચાય આપ્યું, પી લીધું, પછી થોડી વાર સમય થાય છે, કોઈ બીજા લોકો આપણી સાથે બેસવા આવે છે, કોઈ કાજુ બદામની ટ્રે લઈને આવે છે, એક કાજુ તો ચાખ આપણે મોઢામાં નાખી દીધું. પછી કોઈ બીજાના ઘરે જઈએ છીએ તો ત્યાં કોઈ બરફીનો ટુકડો આપશે, એ ખાઈ લીધું. મતલબ 24 કલાક દિનભર આ મોઢાની અંદર કંઈક ને કંઈક જતું જ રહે છે. વિચાર કરો, એ વોશિંગ મશીનની કિંમત આપણને ખબર છે, એના બધા ફીચર્સ ની જાણકારી ખબર છે, એક વાર વોશિંગ મશીન બંધ થાય પછી એને છેડી નહીં શકાય, અને આના આના વિશેનું નોલેજ જ નથી. તો આ શિબિરમાં આવા જ કેટલાક સાયન્ટિફિક સૂત્રોના માધ્યમથી આ શરીર અને આ બ્રેઇન કઈ રીતે વિકસિત થાય છે, કઈ રીતે આના નિયમો પ્રકૃતિના હિસાબથી શું નિયમો છે, એના વિશે ખૂબ સુંદર રૂપે પ્રેક્ટિકલ સાયન્સ દ્વારા જાણકારી આપવામાં આવે છે અને પ્રયોગો દ્વારા, અને જેથી હજારો ને લાખોના જીવનમાં રૂપાંતરણ આવી રહ્યા છે. બહુ સરસ રીતે તમે મને સમજાવ્યું આ નવા દ્રષ્ટિકોણની શિબિર વિશે. બહુ સરસ સમજાવ્યું. તો આ નવા દ્રષ્ટિકોણ વાળી શિબિરને એટેન્ડ કરીને લોકોને, આટલા તમે કહ્યું છે 11 વર્ષથી ચાલુ થયું છે, તો લોકોને ઘણા બધા ફાયદા પણ થયા હશે ને? ખૂબ જ ફાયદાઓ થયા છે. જણાવો તો થોડું. આ શિબિરમાં આવવાથી લોકોની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારની યાત્રા
ખૂબ જ સુંદર બને છે અને એટલી સુંદર વસ્તુ છે કે જેનું વર્ણન કરવું પણ અકલ્પનીય છે. જેમ કે આ શિબિરમાં આવવાથી ફક્ત ભોજન અને વ્યાયામને શુદ્ધ કરવાથી લોકોના શારીરિક તળે એટલા બદલાવ આવ્યા છે, મતલબ અને ખાસ બાબત છે જેમ કે વોશિંગ મશીન લઈએ તો એક નાનું ડીવીડી પ્લેયર ફ્રી આવે ને, તો એવી રીતે આ શિબિરમાં આવવાથી લોકોની હેલ્થ તો આમના વગર કહીએ સારી થઈ જાય છે. એટલે બાળકના નાની રમત રમત જેવી વાત છે હેલ્થ સારી કરવી. લોકો એ શિબિરમાં આવીને ખાલી ભોજન અને વ્યાયામને સમજીને 10, 20, 30, 40, 50, 60, 70, 80 કિલો વજન હોય કે પછી ડાયાબિટીસ, ઘૂંટણના દર્દ, મોટાપા, માઇગ્રેન, બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, કોઈ પણ જાતની બીમારીઓ એને ચપટી વગાડતા ગાયબ કરે છે. અને એ પણ કોઈ પણ જાતની ડાયટ સિસ્ટમને ફોલો કર્યા વિના. અહીંયા જે પણ કઈ વસ્તુના નિયમો છે એ પ્રકૃતિના યુનિવર્સલ લો ઉપર ડિપેન્ડ છે. હવે એક ઉદાહરણ આપું, જેમ કે પાણી 99 થી 100 ડિગ્રી ઉપર વરાળ બને છે, રાઈટ? તો એ ભારતમાં પણ બનશે, પાકિસ્તાનમાં પણ છે, કઈ અલગ નિયમો નહીં હોય. તો આ કોઈ સંત હ્યુમન ફાઉન્ડેશન કે પૂજ્ય પરમાલયજી કે મારા નિયમો નથી, આ પ્રકૃતિએ શું ડિઝાઇન કરેલું છે. આ સૂર્ય, પૃથ્વી, આ બધા પૂરું બ્રહ્માંડના જે નિયમો છે યુનિવર્સલ લો, એના ઉપર આખું સાયન્ટિફિક બેઝ છે આ. એટલે આ બધા જ રોગને તકલીફમાં અસર કરે છે અને લોકોને બિલકુલ. અને જેને 100% પ્રયોગ કર્યા એની તો 100% ગેરંટી કે આવનારા સમયમાં હોસ્પિટલ જવાની જરૂર નથી. લોકો એ શિબિરમાં આવીને રોજની 25 ગોળી, 21 ગોળીને તો આમ ચપટી વગાડતા ધીરે ધીરે કરીને ગાયબ કરી દીધી છે, ખાલી એના ભોજનને શુદ્ધ કરીને. મતલબ આજે હું તમને એક પ્રશ્ન પૂછું, આજે કિચનમાંથી સ્વાસ્થ્ય પેદા થવું જોઈએ કે બીમારી? સ્વાસ્થ્ય પરંતુ આટલી બધી હોસ્પિટલ, ટેકનોલોજી, ઘણું બધું વધી ગયું, પણ આજે શું પેદા થાય છે કિચનમાંથી? બીમારી પેદા થાય છે. બસ એ જ વસ્તુ છે. આ અહીંયા કોઈ મોટું રોકેટ સાયન્સ નથી કે નથી તમારે ઓર્ગેનાઇઝેશન સાથે જોડાવાનું કે નથી કોઈ મેમ્બર બનવાનું. બસ અમે જ્યાં પણ કંઈ જઈએ છે આખા ઓલ ઓવર ઇન્ડિયા અને એબ્રોડમાં અત્યાર સુધીમાં 200 થી પણ વધારે શિબિર થઈ ગઈ છે અને નિઃશુલ્ક પણ હોય છે. આ શિબિર 6 દિવસની આ શિબિર હોય છે જેમાં ફક્ત 6 6 દિવસ સવારે 2 કલાક, 6:30 થી 8:30, 2 કલાક પોતાના માટે કાઢવાના હોય છે. અને એ દરમિયાન એટલા સુંદર પ્રયોગો કરાવવામાં આવે છે. પ્રથમ 3 દિવસમાં શરીરની શારીરિક શક્તિઓને જગાવવામાં આવે છે અને અંતિમ 3 દિવસમાં સ્વયં પૂજ્ય પરમાલયજી કે જેની 25 વર્ષની આખી સાધના છે એ સ્વયં પધારે છે અને આપણું મન અને કોન્શિયસનેસ કઈ રીતે શક્તિશાળી બને, કઈ રીતે એની શક્તિઓ આપણા ભીતર પેદા થાય, આપણી અંદર અનંત સંભાવનાઓ છે એને કઈ રીતે વિકસિત કરી શકે, એના સુંદર સાયન્ટિફિક 100% રિઝલ્ટની સાથે પ્રયોગો કરાવવામાં આવે છે. વાહ, તમે તો બહુ સરસ કીધું. આ શિબિરમાં મેં તો નામ લખાવી જ દીધું છે, મેં તો રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, પણ ગઈકાલે એમસીએફમાં હું આવી હતી, આપનો ડેમો માટેનું હતું, તો એ શિબિરમાં હું આવી હતી. મને પણ એક સરસ લાભ થયો. થોડાક દિવસ પહેલા મારો કઈક પગ મચકોડાઈ ગયો હતો અને મારા ઘૂંટણમાં એવું દુખતું હતું કે મારું રૂટીન કામ બધું હું કરી શકતી હતી, એવું નતું કે હું કઈ અટકી પડી હતી, પણ હાલતા ચાલતા મારું ધ્યાન ત્યાં જતું હતું કે મારા નીમાં પેન થાય છે, મારા નીમાં પેન થાય છે. પણ કાલે એક જ વારી એક્સરસાઇઝ કરીને તો મને 85% ફરક છે. ખાલી ડેમોમાં આવીને મેં 1 મિનિટની 1 વાર એક્સરસાઇઝ કરી, એનાથી મને 85% ફરક છે. આજે મારું ધ્યાન મી પર જતું જ નથી. આખા દિવસમાં મેં નોટ કર્યું, કાલે બપોરથી જ મેં નોટ કર્યું છે કે મેં જરા પર એક્સરસાઇઝ કરી, એ દુખતું નથી. માથા વાળવા, પગ પલોઠી વાળવી, બધું જ હું કરી શકું છું. બધું ઉઠ બેસ બધામાં ઇઝીલી થાય છે. અને આજે પણ સવારથી મેં નોટ કર્યું કે હા, જો આજે 1 દિવસ થઈ ગયો, કઈ દુખે છે પણ દુખતું નથી. 1 વાર 1 દિવસની 1 મિનિટની એક્સરસાઇઝ કરીને મને આટલો ફાયદો છે. એટલે હું બહુ ઉત્સુક છું કે હું 6 દિવસની શિબિરમાં આવું અને હું એના ફાયદા પૂરેપૂરા ઉઠાવું. બહુ સુંદર. હું મારી વાત કરું તો 3 વર્ષ પહેલા મેં જે વાત કરી, 71 કેજી વેઇટ હતું. જે કામ હું 20 વર્ષથી નહીં કરી શકી એ કામ ફક્ત મેં મારા ભોજનને શુદ્ધ કર્યું. 3 મહિનામાં 3 ગણું ભોજન કરીને 71 માંથી 50 કેજી થઈ ગયું, યાની 21 કિલો વજન આપોઆપ ગાયબ થઈ ગયું. આમાં કોઈ વજન ઘટાડવાની કે આ હેલ્થ માટેની શિબિર નથી, આખી શિબિર છે કે આપણું બ્રેઇન કઈ રીતે શક્તિશાળી બને અને જેનું બ્રેઇન ઠીક હશે એની ડાયાબિટીસ ગાયબ થશે, એનું શરીર પણ ઠીક રહેશે, બધી જ વસ્તુ ઠીક રહેશે. કારણ કે મેઇન માલિકને જગાવવાની આ વાત છે, તો હેલ્થ તો આપોઆપ ઠીક થવાની છે. હસતા ખેલતા રમતા કૂદતા. બહુ સરસ, બહુ સરસ કીધું. તો રાધાજી, આ તમારા શિબિરમાં આવવું હોય, કોઈને જોડાવવું હોય તો કેવી રીતે જોઈન થઈ શકે, તમારે શિબિરમાં કેવી રીતે આવી શકે?
શિબિરમાં જોડાવા માટે હું તમને એક ડિસ્ક્રિપ્શનમાં અમુક લિંક્સ પણ મોકલી આપીશ. અમારી પૂજ્ય પરમાલયજી નું જે અમારું રેસિડેન્શિયલ કેમ્પ હોય છે એ ઇન્દોર બેઝ છે. અમારો આખું મેડિટેશન લેન્ડ પરમ આલય ધ ઇસોટેરિક ટેમ્પલ ના નામથી, જે ઇન્દોર થી 45 કિલોમીટર્સ થી દૂર એક સેજવાની ગામ છે, ત્યાં આખું આશ્રમ મેડિટેશન લેન્ડ બનેલું છે. ત્યાં અમારા વર્ષના 4 રેસિડેન્શિયલ એટલે આવાસીય શિબિર થતી હોય છે. અને એ સિવાય આખા પૂરા ભારતમાં અને વિશ્વમાં નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થાય છે, નોન રેસિડેન્શિયલ કેમ્પ વિવિધ શહેરોમાં થાય છે, જેમ હાલમાં બોરીવલી વિસ્તારમાં આવી રહી છે મુંબઈમાં, અને એ પછી સાન્તાક્રુઝમાં છે. બોરીવલીમાં હમણાં 17 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર છે, અને એ બાદ સાન્તાક્રુઝમાં 3 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી. પણ એ સિવાય પણ મુંબઈ સિવાય વિવિધ વિસ્તારોમાં હમણાં ચાલી રહી છે. જસ્ટ અમે પુણે, કોલકાતા, જયપુર, રાયપુર આ બધી શહેરોમાં અમે શિબિર કમ્પ્લીટ કરી. એ પેલા આપણા ગુજરાતી સમાજમાં અમદાવાદ અને સુરતમાં પણ ઘણી વાર થઈ ચૂકી છે આ શિબિર. અને હવે હાલમાં જે ચાલી રહી છે નીમચમાં, દુર્ગમાં, રાયપુરમાં પણ ચાલી રહી છે, તો એવા વિવિધ વિસ્તારોમાં ચાલી રહી છે. તો એના માટે સંપર્ક સૂત્રમાં હું તમને થોડી ડિટેલ્સ આપી દઈશ, તો તમે ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી એડ કરી શકશો. પરમ આલય ધ ઇસોટેરિક ટેમ્પલ જે ત્યાં આવાસીય સ્થાન છે એમનું નામ છે, અને ફાઉન્ડેશનનું નામ સંત હ્યુમન છે. તો તમે સોશિયલ મીડિયા પર વિઝિટ કરશો તો અમારી જે પણ કોઈ અપકમિંગ ઇવેન્ટ થશે, જ્યાં પણ અમારી શિબિર થતી હશે, એ બધી જાણકારી ત્યાં મળી શકશે. જે નોન રેસિડેન્શિયલ કેમ્પ હોય છે, જે વિવિધ શહેરોમાં અને આખા વિશ્વમાં લાગે છે, તે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. અને ત્યાં એલ્કલાઇન બ્રેકફાસ્ટ પણ આપવામાં આવે છે, જે 20 પ્રકારની આઈટમનો, અને જે ખુદ પૂજ્ય પરમાલયજીએ 25 વર્ષનું રિસર્ચ કરીને આ ડિઝાઇન કરેલો બ્રેકફાસ્ટ છે. એ બ્રેકફાસ્ટ કરવાથી આખી બોડીની જે વર્ષો પુરાની જે બીમારી છે એ ચપટી વગાડતા ગાયબ થઈ જાય છે. અરે વાહ, તો બહુ સરસ. બોડી અને બ્રેઇન ને એનર્જી થી લબાલબ ચાર્જ કરી દે છે. એટલે તો પછી આના માટે તો પછી તમારો કોન્ટેક્ટ કરવો હોય, માનો કે હમણાં જ આ 17 થી 22 તારીખ સુધીની ડિસેમ્બરમાં, હમણાં 17 થી 22 તારીખમાં જે કેમ્પ છે, શિબિર છે આપણી એ, અને એના પછી તરત તરત સાન્તાક્રુઝમાં છે, બીજે પુણ્યાની ને બધી તમે કીધી, તો તમે આ કોઈને કઈ ખબર ના હોય તો તમારો બીજો કઈ રીતે કોન્ટેક્ટ થઈ શકે? કોઈ વેબસાઇટ છે કે parmalay.org કરીને અમારી વેબસાઇટ છે. ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર પણ અમારી ચેનલ છે સંત હ્યુમન ફાઉન્ડેશન ના નામથી. જી, ત્યાંથી અમને સંપર્ક કરી શકે છે. બરાબર છે. તો શ્રી આધાજી, તમે આજે અમારા મારી ચેનલ પર આવ્યા, મારા વ્યુઅર્સને આ નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર વિશે ખૂબ સરસ સમજાવ્યું. હું તો બહુ ઉત્સુક છું હવે, કારણ કે મને જે એક બોલકે ને મૂકો ફોન લગાયા, એની જેમ મેં આનો થોડોક ફાયદો જે મને મળ્યો છે કે મારું નીર એક જ મિનિટની એક્સરસાઇઝ એક વાર કરીને મટી ગયું, તો હવે હું બહુ ઉત્સુક છું કે હું આ 6 દિવસની શિબિર કરું, એ શિબિરમાંથી જેટલો લાભ લેવાય એટલો બધો હું લૂંટી લૂંટીને લઈ લઉં કે ભરી લઉં મારી અંદર. અને બહુ ઉત્સુકતા છે મારે કે હવે હું આ શિબિરમાં જાઉં. મને ખૂબ મજા આવી. મને પૂરી ખાતરી છે કે મારા વ્યુઅર્સને પણ આપણો ઇન્ટરવ્યુ જોઈને લાભ થશે, ઉપયોગમાં આવશે, અને લોકો જરૂર પોતાની હેલ્થ આ નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર થી મેળવશે. તો તમારી ખૂબ ખૂબ સરસ રીતે મને સમજાવ્યું, તેના માટે થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર રીનામાં, કે તમારા માધ્યમથી આજે આટલી બધી ચેતનાઓ સુધી હું આ શિબિરનું આમંત્રણ આપી શકી. બસ એક જ નિસ્વાર્થ ભાવ લઈને નીકળી છું કે ફક્ત મારું કે મારા પરિવારનું જીવન સારું નહીં, આ જગત એક પરિવાર જે મેં અભ્યાસમાં સમજેલું એ પ્રેક્ટિકલ કઈ રીતે અનુભવ કરી શકું, તો એક આખા જગતમાં એક શ્વાસ, પ્રેમ અને આનંદની એક લહેર પહોંચે એ ભાવ સાથે નીકળી છું. તો મારો જ્યાં પણ કોઈ સહયોગ થશે આ પૃથ્વીની યાત્રા માટે, ત્યાં શ્રી રાધાનો જરૂર સાથ રહેશે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ પિતા.